નમસ્કાર મિત્રો, હું અજય રાવલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજની વાર્તા વાંદરો અને મગર. એક નદી કાંઠે જાંબુડાનું મોટું ઝાડ હતું. જાંબુડાના ઝાડ પર દરરોજ એક વાંદરો જાંબુ ખાવા આવતો. નદીના ઊંડા પાણીમાં એક મોટો મગર રહેતો હતો. વાંદરા અને મગરની ભાઈબંધી થઈ. વાંદરો રોજ રોજ મગરને પાક્કા જાંબુ ખવરાવે. મગર એક વાર થોડા જાંબુ મગરી માટે લઈ ગયો. મગરીને જાંબુ બહુ ભાવ્યા. મગરી જાંબુ ખાતા ખાતા મગરને કહે, રોજ આવા મીઠા જાંબુ ખાનારા વાંદરાનું કાળજું કેવું મીઠું હશે. તમે એને લઈ આવો તો હું એનું કાળજું ખાઉં. મગર કહે, તે હવે મારો ભાઈબંધ થયો છે. ભાઈબંધ સાથે મારાથી દગો કેમ થાય? મગરીએ જીદ કરી કહ્યું, જો તમે કાળજું નહીં લાવી આપો તો હું મારો જીવ આપી દઈશ. ના છૂટકે મગર વાંદરાને મગરી પાસે લાવવા તૈયાર થયો. બીજે દિવસે મગર જાંબુના ઝાડ નીચે આવ્યો. વાંદરાએ આપેલા મીઠા જાંબુ ખાધા પછી મગર બોલ્યો, વાંદરા ભાઈ, મારી મગરી તમને ઘેર જમવા માટે બોલાવે છે. મારી પીઠ પર બેસી જાઓ અને મારા મહેમાન થાઓ. વાહ, ચાલો, તમારો આટલો પ્રેમ છે તો ના કેમ પડાય? એમ કહેતો વાંદરો કૂદીને મગરની પીઠ પર બેસી ગયો. મગર પાણીમાં આગળ સરકવા લાગ્યો. બંને વાતોએ વળગ્યા. અડધે રસ્તે જ ભોળા મગરે મગરીના મનની વાત વાંદરાને કરી દીધી. મગરની વાત સાંભળી વાંદરાના હોશ ઉડી ગયા. થોડી વારે સ્વસ્થ થતા મગરીથી બચવાનો ઉપાય શોધી કાઢ્યો. વાંદરો કહે, મગરભાઈ, તમે પણ ખરા છો. તમારી આ વાત મને પહેલેથી જ કેવી જ હતી ને. મારું કાળજું તો હું ઝાડ પર મૂકીને આવ્યો છું. ચાલો પાછા જઈ કાળજું લઈ આવીએ. મગર વાંદરાની વાત સાચી માની પાછો કિનારા તરફ વળી ગયો. કિનારો આવતા વાંદરો એક મોટો કૂદકો મારી ઝાડ પર પહોંચી ગયો. પછી કહે, મૂરખ મગર, કાળજું તે કંઈ ઝાડ પર મૂકાતું હશે? તું તો દગાખોર છે. ભાઈબંધને દગો દેવા તૈયાર થયો. જા, હવે કદી જાંબુ ખાવા મારી પાસે આવતો નહીં અને મારે પણ જાંબુ ખાવા નથી. એમ કહી વાંદરો ત્યાંથી બીજે રહેવા જતો રહ્યો. આપને આ વાર્તા ગમી હશે, લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.